નમસ્કાર. આજનો આપણો વિષય છે વાહકતા મિતીય અનુમાપનો. હું ડોક્ટર સ્વાતિ નાયક અને મારો મિત્ર ઉન્નતિ નાયક અમે આપણે આજે એક જુદી રીતે વાહકતા મિતીય અનુમાપનો એટલે કે કન્ડક્ટોમેટ્રિક ટાઇટ્રેશન વિશે વાત કરીશું. વાહકતા મિતીય અનુમાપનોમાં બે શબ્દો છે, વાહકતા મિતીય અને અનુમાપનો. સામાન્ય રીતે તમે અનુમાપનોમાં અત્યાર સુધી જોયું છે કે આપણે સૂચકની મદદથી અનુમાપનો કરતા હોઈએ છીએ. આજે આપણે એક જુદી રીતથી જોવાના છે કે જેમાં વાહકતા મિતીય અનુમાપનો એટલે કે વાહકતાની મદદથી અનુમાપનો કરીશું. વાહકતા એટલે કે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાની પ્રોસેસ. વાહક કોને કહીશું? તો જે પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહનું વહન થવા દે તેને આપણે વાહક કહીએ છીએ. સામાન્ય રીતે ધાતવીય વાહકોમાં વિદ્યુત પ્રવાહનું વહન મુક્ત ઇલેક્ટ્રોનના પ્રવાહ વડે થતું હોય છે. તે ઉપરાંત વાહકોનો એક બીજો પ્રકાર છે જેને આપણે કહીએ છીએ વિદ્યુત વિભાજ્યો. વિદ્યુત વિભાજ્યોની અંદર કોઈ પણ પદાર્થ કે જેનું પીગળેલું સ્વરૂપ અથવા તો પ્રવાહી એટલે દ્રાવણનું સ્વરૂપ વિદ્યુત પ્રવાહનું વહન કરે અને એનું વિદ્યુત વિભાજન થાય તેને કહીએ છીએ આપણે ઇલેક્ટ્રોલાઇટ્સ અથવા વિદ્યુત વિભાજ્યો. વિદ્યુત વિભાજ્યોની અંદર મુક્ત આયનોની મદદથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. તો આ વિદ્યુત પ્રવાહના વહનની મદદથી આપણે જે વાહકતા મિતીય અનુમાપનો જોવાના છે તે આ બીજા પ્રકારના છે કે જેની અંદર વિદ્યુત પ્રવાહ વિદ્યુત વિભાજ્યોની મદદથી આપણે અનુમાપનો કરીશું. એક દ્રાવણની અંદર મુક્ત આયનો રહેલા હોય છે અને એ આયનોને કારણે વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય છે. જ્યારે આ વિદ્યુત પ્રવાહનું વહન થાય એટલે કે દરેક દ્રાવણનું તે વાહકતા બે વસ્તુ પર આધારિત છે. એક તો એ દ્રાવણમાં રહેલા આયનોની સંખ્યા અને બીજું એ આયનોનું ચલન એટલે કે વેગ. તો એના આધારે દરેક દ્રાવણની પોતાની વાહકતાનું મૂલ્ય હોય છે જે સાંદ્રતા પર પણ આધાર રાખે છે. જ્યારે એમાં આપણે બીજું દ્રાવણ ઉમેરીએ ત્યારે એ વાહકતામાં આયનોની સંખ્યામાં ફેરફાર થવાથી વાહકતાના મૂલ્યમાં બદલાવ આવે છે અને આ બદલાવને કારણે આપણને બે રેખાઓ પ્રાપ્ત થાય છે અને એની મદદથી આપણે અંતિમ બિંદુનું માપન કરીએ છીએ અને આપણે એની મદદથી સપ્રમાણતા અને સાંદ્રતા શોધીએ છીએ. તો પહેલા આપણે જોઈએ શ્રીમતી ઉન્નતિ નાયક આપણને ડેમોન્સ્ટ્રેશન બતાવશે કે આપણે વાહકતા મિતીય અનુમાપનો કરવા માટેનું સાધન કયા પ્રકારનું હોય છે અને એ અનુમાપનો આપણે કઈ રીતે કરતા હોઈએ છીએ. મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે તમને જે દેખાય છે એ કન્ડક્ટોમીટર તરીકે ઉપયોગમાં લેવાય છે. આપણે એને કન્ડક્ટોમીટર તરીકે ઓળખીએ છીએ. કન્ડક્ટોમીટરમાં મેઇન વસ્તુ તમને કઈક ડિજિટ દેખાય છે. આ ડિજિટ એ કન્ડક્ટન્સ, કન્ડક્ટન્સ એટલે મેડમે આપણને સમજાવ્યું એમ વાહકતા બતાવે છે. વાહકતાનો મિનિંગ પણ મેડમે આપને સમજાવ્યો કે કરંટ, વિદ્યુત કરંટ પસાર થાય છે. હવે જ્યારે વિદ્યુત કરંટ પસાર થતો હોય તો એનો મિનિંગ એવો થાય કે આપણે જેટલો વિદ્યુત કરંટ દ્રાવણની અંદર પાસ કરીએ છીએ એ બધો જ વિદ્યુત કરંટ આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં સીધે સીધો પાસ થતો હોય, એમાં ક્યાંય રોકાણ થતું ન હોય. તો આપણને આ જે ડિજિટ બતાવે છે એમાં અહીંયા અત્યારે તમને જે દેખાય છે 0.99 અથવા તો 1 એટલે કે જેટલું આપણે આપ્યો કરંટ એ બધો એમાંથી પાસ થઈ ગયો. હવે કરંટ પસાર કરવા માટે જવાબદાર આપણને મેડમે સમજાવ્યા કે કોણ છે, તો આયનો છે. આયનો દ્રાવણ જેમ બદલાય એમ આયનોના પ્રકાર બદલાય છે. આપણે એસિડ લઈશું, હાઇડ્રોક્લોરિક એસિડ તમે લીધો તો એમાં H+ આયન છે અને Cl- આયન છે. જ્યારે એની અંદર તમે બેઝ ઉમેરો છો એટલે કે આપણે NaOH ઉમેરતા હોઈએ છીએ તો NaOHમાં પણ આયનીકરણ થઈ જાય છે. Na+1 અને OH- તરીકે આયન હોય છે. હવે આ NaOH અને હાઇડ્રોક્લોરિક એસિડના H+ બંનેનું આયનીકરણ થવાથી છેલ્લે H2O બનતો જાય છે અને NaCl બને છે એટલે કે તટસ્થીકરણ થતું જાય છે. તો શરૂઆતમાં જ્યારે તમારા બીકરમાં તમને અહીંયા એક બીકર દેખાય છે એની અંદર આપણે આ ઇલેક્ટ્રોડ મૂકેલો છે. આ ઇલેક્ટ્રોડને આપણે ઓળખીએ છીએ પ્લેટિનાઇઝ્ડ પ્લેટિનમ ઇલેક્ટ્રોડ. તમને મિત્રો અત્યારે જે ઇલેક્ટ્રોડ દેખાય છે એની સાથે સાથે આપણે જે દ્રાવણ મૂક્યું છે આ દ્રાવણ એટલું હોવું જોઈએ કે જેથી ઇલેક્ટ્રોડ પાણીમાં અથવા તો સોલ્યુશનમાં ડૂબેલો રહે. એટલીસ્ટ હાફ ઓફ ધ પોર્શન તમને દેખાતો હશે કે ઇલેક્ટ્રોડ પાણીમાં છે. એનું કારણ એટલું છે કે એની નીચેનો જે બલ્બ છે આ જે બલ્બનો પોર્શન છે જે ઇલેક્ટ્રિકલ કરંટનું વહન બતાવે છે એ તો દ્રાવણમાં પૂરેપૂરો ડૂબવો જ જોઈએ.
હવે કેટલીક વખત આપણે લેબોરેટરીમાં આ ઇલેક્ટ્રોડને મૂકવા માટેનું સ્ટેન્ડ ઉપયોગમાં લઈએ છીએ, જેની મદદથી ઇલેક્ટ્રોડ બરાબર દ્રાવણમાં ડૂબેલો રહે છે. એની સાથે સાથે અહીંયા મેં એક ગ્લાસરોડ મૂક્યો છે. ગ્લાસરોડ મૂકવાનું કારણ એટલું છે કે આપણે જ્યારે ડ્યુરેટમાંથી દ્રાવણ એડ કરીશું, અંદર દ્રાવણમાં ઉમેરીશું, તો એ વખતે તમારી પાસે, ધારો કે આપણે આ બ્યુરેટ વાપરીએ છીએ જેને આપણે માઇક્રો બ્યુરેટ તરીકે ઓળખીએ છીએ, આ માઇક્રો બ્યુરેટમાંથી હું દ્રાવણ ઉમેરું, બ્યુરેટને આપણે એવી રીતે સેટ કરીએ છીએ કે જેથી બ્યુરેટની ટીપ બરાબર બીકરના વચ્ચેના પોર્શનમાં, જ્યાં સુધી ટાઇટ્રેશન પૂરું ન થાય ત્યાં સુધી બ્યુરેટની ટીપ અને બ્યુરેટ આ જ રીતે રહેવી જોઈએ. હવે આપણે જ્યારે સોલ્યુશન એડ કરીશું, તો સોલ્યુશન કોઈ પણ આપણે ઉમેરીએ ત્યારે જ્યાંથી સોલ્યુશન એડ થાય છે તો બીકરમાં રહેલા દ્રાવણમાં બ્યુરેટમાંનું દ્રાવણનું રિએક્શન થાય છે. પણ બીકરમાં જેટલું પણ દ્રાવણ છે એ બધા જ દ્રાવણ જોડે રિએક્શન થવું જરૂરી છે, તો જ આપણે યુનિફોર્મ સોલ્યુશન બની શકે અને તો જ યુનિફોર્મ રિએક્શન થાય. અને એ થવા માટે આપણે અહીંયા ગ્લાસરોડ રાખ્યો છે. મિત્રો, ખાસ ધ્યાન એ રાખવાનું છે કે મારે આ બીકરમાંના દ્રાવણને સ્ટીર કરવાનું છે, એટલે કે દ્રાવણને આપણે મિક્સઅપ કરવાનું છે. એ મિક્સ કરતી વખતે આપણે આ ઇલેક્ટ્રોડ જે મૂક્યો છે ઇલેક્ટ્રોડને નુકસાન ન થવું જોઈએ, એટલે આપણે એ ઇલેક્ટ્રોડને સેટ એવી રીતે કરેલો હોય છે કે જેથી બીકરમાં ઇલેક્ટ્રોડ જે રહે છે એની સાથે સાથે સાઈડમાંથી આપણે ગ્લાસરોડ લઈએ છીએ અને ગ્લાસરોડથી એકદમ સ્લોલી, તમે જુઓ મેં કેટલું સ્લોલી દ્રાવણને સ્ટીર કરું છું, આટલા સ્લોલી આપણે દ્રાવણને સ્ટીર કરવાનો અને પછી પાછું બંને વસ્તુ જેમ હતી એમ રવા દેવાની. જો ઇલેક્ટ્રોડ સ્ટેન્ડમાં મૂકેલો હશે, ફિટ કરેલો હશે, તો તમારે ઇલેક્ટ્રોડને ઊંચકવાની જરૂર નથી. એ વખતે તમારે ફક્ત એટલું ધ્યાન રાખવાનું કે તમે જે ગ્લાસરોડ લો છો અને દ્રાવણને મિક્સઅપ કરો છો, એ ગ્લાસરોડ કોઈ પણ સંજોગમાં ઇલેક્ટ્રોડને અડવો જોઈએ નહીં. ઇલેક્ટ્રોડ બીકરની દિવાલ જોડે ક્યાંય અથડાવવો જોઈએ નહીં, કારણ કે આ ઇલેક્ટ્રોડ ના હોય તો આપણું ઇન્સ્ટ્રુમેન્ટ ટોટલી યુઝલેસ થઈ જાય છે. હવે મિત્રો, તમને સવાલ એ થશે કે અત્યારે તમે આખું ઇન્સ્ટ્રુમેન્ટ સેટ કરેલું છે, તમને 99 જે રીડિંગ દેખાય છે એ બીકરમાં આપણે અત્યારે ડિસ્ટિલ વોટર, નિસંદિત પાણી લીધું છે એને લીધે છે. જ્યારે મારે આ રીડિંગ જોવું હોય ત્યારે તમે જુઓ કે ઇન્સ્ટ્રુમેન્ટમાં અહીંયા એક બીજી સ્વિચ આપી છે. બે સ્વિચમાંથી એક સ્વિચ ઇન્સ્ટ્રુમેન્ટને ઓન ઓફ કરવા માટેની છે અને બીજી સ્વિચ જે તમને દેખાય છે એ બીજી સ્વિચ ઇન્સ્ટ્રુમેન્ટનું સ્ટાન્ડર્ડાઇઝેશન અને રીડિંગ કન્ડિશન એ સેટ કરવા માટેની છે. હવે આ જે સ્વિચ અત્યારે મેં નીચે ડાઉન પોઝિશનમાં રાખી છે, તો અહીંયા નીચે લખેલું છે, ઇન્સ્ટ્રક્શન જોવાની પહેલા ઇન્સ્ટ્રુમેન્ટ પર એવું લખેલું જ હોય છે કે જ્યારે સ્વિચ ડાઉન પોઝિશનમાં હોય ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં હોય છે. સ્ટાન્ડર્ડ કન્ડિશનનો મિનિંગ આપણને વધુ ક્લિયર તો મેડમ સમજાવશે, પણ હું તમને પ્રેક્ટિકલી ખાલી એટલું જ કહીશ કે જ્યારે આ સ્વિચ સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં હોય ત્યારે બીકરમાં કોઈ પણ સોલ્યુશન તમે મૂકશો તો એનું સ્ટાન્ડર્ડ કન્ડક્ટન્સ, એટલે કે આપણે જે સેટ કર્યું છે એ બતાવશે, એટલે એ વખતે તમારા રીડિંગમાં કોઈ ચેન્જ નહીં આવે. હવે આ સ્વિચને આપણે જ્યારે ઉપર લઈ જઈશું ઓન રીડિંગ પોઝિશનમાં, હવે તમે જુઓ કે રીડિંગ પોઝિશનમાં મેં જ્યારે મૂકી ત્યારે એનું ડિજિટ બદલાઈ ગયા છે, 1.42 જેવા બતાવે છે. હવે આ રીડિંગ જે છે એને આપણે નોટ ડાઉન કરતા હોઈએ છીએ, પણ મિત્રો આપણે સ્ટાન્ડર્ડાઇઝ કર્યું અને રીડિંગ લેવાનું છે એ બે વસ્તુની વચ્ચે તમને એક ત્રીજો નોબ દેખાય છે. આ નોબનું શું કામ? તો અહીંયા તમને ત્રણ જુદા જુદા નંબર લખેલા દેખાશે. સૌથી નીચે લખ્યા છે 200 મિલિઓમ્સ, એની ઉપર લખ્યા છે 20 મોલ્સ અને એની ઉપર લખ્યું છે 2 મોલ્સ. હવે માઇક્રો, મિલી અને મોમાં આપણે રીડિંગ લઈએ છીએ, તો એમાં અત્યારે આપણે જે કોઈ પ્રેક્ટિકલો કરીએ છીએ અંડર ગ્રેજ્યુએશન લેવલ ઉપર, એ બધા જ પ્રેક્ટિકલના રીડિંગ 20 મોની અંદર આવતા હોય છે. એટલે આપણે આ જે નોબ છે એને એવી રીતે ફેરવવાનો કે જેથી આપણું ઇન્સ્ટ્રુમેન્ટ 20 મોની અંદરના રીડિંગ આપણને બતાવતું રહે છે, એનાથી ઉપર કોઈ રીડિંગ જતું નથી. હવે એનાથી ઉપર રીડિંગ જશે કે નહીં તમને ખબર કેવી રીતે પડે? તો અહીંયા તમને જે ડિજિટ દેખાય છે એમાં તમને 1.42 જેવા ડિજિટ દેખાય છે. 1ની આગળ આપણને હજી બીજા બે ડિજિટ દેખાવાની શક્યતા છે, પણ માની લો કે તમારું સોલ્યુશન એવું છે કે જેમાં આમાંના રીડિંગ કોઈ દેખાતા નથી, તો એ વખતે આપણે ઇન્સ્ટ્રુમેન્ટની રેન્જ ચેન્જ કરીએ છીએ. આપણે એટલું ધ્યાન રાખવાનું
કે અંડર ગ્રેજ્યુએશન લેવલ ઉપર આપણે જે કંઈ પ્રેક્ટિકલ કરીએ છીએ એટલે એ વખતે ઇન્સ્ટ્રુમેન્ટ આપણે 20મો ઉપર જ સેટ કરેલું રાખવાનું, એટલે આ નોબ બાય ચાન્સ કોઈ પણ બીજા નંબર ઉપર ફેરવાયેલો હોય તો એને ફેરવીને આપણે 20મો ઉપર લાવી દેવાનો. એ પછી ઇન્સ્ટ્રુમેન્ટને સ્ટાન્ડર્ડાઇઝ કરો. હવે તમને મેં બતાવ્યું એમ બીકરની અંદર મેં બીજું સોલ્યુશન લઈ લીધું, બીજા સોલ્યુશનમાં આપણે ઇલેક્ટ્રોડ મૂકી દીધો. બીજી વસ્તુ તમારે શું ધ્યાનમાં રાખવાની કે જ્યારે આપણે ઇન્સ્ટ્રુમેન્ટને સ્ટાન્ડર્ડાઇઝ કરીએ છીએ ત્યારે આપણે ડિસ્ટિલ વોટરનો ઉપયોગ કરીએ છીએ, એટલે હંમેશા આ ઇલેક્ટ્રોડ ડિસ્ટિલ વોટરની અંદર જ રહેવો જોઈએ. હવે તમારે જ્યારે ટાઇટ્રેશન શરૂ કરવું છે ત્યારે તમે આ બીકરમાં ડિસ્ટિલ વોટર છે એને બદલે તમે એક બીજું બીકર લેશો જેમાં તમારી પાસે સોલ્યુશન છે. હવે તમે આ ઇલેક્ટ્રોડને નેચરલી સોલ્યુશનમાં મૂકવું હોય એટલે ડિસ્ટિલ વોટરમાંથી તો તમારે ઉપર કાઢવો જ પડશે. મિત્રો, અહીંયા ખાસ વસ્તુ ધ્યાનમાં એ રાખવાની કે જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ ઓન કન્ડિશનમાં હોય ત્યારે આપણે આ ઇલેક્ટ્રોડને બહાર કાઢવાનો નહીં. જ્યારે મારે ઇલેક્ટ્રોડને બદલવો હોય તો ઇન્સ્ટ્રુમેન્ટને સૌથી પહેલા ઓફ કરી દેવાનું. ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ કર્યા પછી આ ઇલેક્ટ્રોડના બીકરને ચેન્જ કરી નાખો. ઇલેક્ટ્રોડના બીકર ચેન્જ કરી દીધા ફરી પાછું તમે ઇન્સ્ટ્રુમેન્ટને ઓન કરી દો અને જ્યારે ઓન કરશો ત્યારે તમને હવે તમારા સોલ્યુશનનું રીડિંગ બતાવશે. હવે એ વખતનું જે રીડિંગ એને આપણે કહીએ છીએ ઝીરો વોલ્યુમનું રીડિંગ. તમારે ટેબલ બનાવવાનું હોય એમાં સૌથી પહેલા રીડિંગ લેવાની શરૂઆત કરતા પહેલા ટેબલ ડ્રો કરી લો તમારી રેકર્ડબુકમાં. એમાં તમારે લખી દેવાનું સિરિયલ નંબર 1, 2, 3, 4 વગેરે. ત્યાર પછી લખો તમે વોલ્યુમ ઓફ એનઓએચ જે તમે એડ કરવાના છો અને એની બાજુનું ખાનું હશે એ કન્ડક્ટન્સ નોંધવા માટેનું હશે. આપણે જે કન્ડક્ટન્સ નોંધીએ છીએ એને 10^-3 પાવરમાં રીડિંગ નોંધાતા હોય છે. હવે જેવું તમારું આ ઇન્સ્ટ્રુમેન્ટ સેટઅપ થઈ ગયું, સોલ્યુશનમાં ઇલેક્ટ્રોડ મુકાઈ ગયો, જે રીડિંગ તમને બતાવે છે એ રીડિંગ તમારા સિરિયલ નંબર 1 0 ml રીડિંગ તરીકે તમારે લખી દેવાનું. હવે તમારી પાસે માઇક્રો બ્યુરેટ તમે ભરેલી છે, 0 સેટ કરેલું છે. આ બ્યુરેટ તમે ઓલરેડી બ્યુરેટ સ્ટેન્ડ જોડે સેટ કરી દીધી છે. એમાંથી અહીંયા 1 ml સોલ્યુશન, એનો અર્થ એ થયો કે 0 થી 1 ml સુધી જ્યારે દ્રાવણનું કદ આવે ત્યાં સુધીનું સોલ્યુશન તમારે એડ કરી દેવાનું. બીકરમાંના દ્રાવણને મેં બતાવ્યું એવી રીતે ગ્લાસ રોડથી તમારે સ્ટીરઅપ કરો એટલે મિક્સઅપ કરો, એને સ્ટેડી થવા દો. સ્ટેડી થવા દીધા પછી જે રીડિંગ અહીંયા બતાવે છે એ તમે નોંધી લો. આ તમારું થયું 1.0 ml NOH માટે કન્ડક્ટન્સનું રીડિંગ. એમ કરતા કરતા તમે દરેક વખતે 1-1 ml એડ કરતા જાઓ. તમે 0 થી 1 કર્યું, રીડિંગ નોંધી લીધું. 1 થી ફરી 2 ml સુધીનું સોલ્યુશન એડ કરો અને રીડિંગ નોંધી લો. આ રીતે કરતા કરતા તમારે 10 ml, મિનિમમ 10 ml અને મેક્સિમમ 15 ml સુધી આપણે જઈએ છીએ. દરેક વખતે 1-1 ml એડ કરતા જવાનું અને જે રીડિંગ આવે એ નોંધતા જવાનું. હવે આ કરવાનું કારણ શું? તો તમે જ્યારે લેશો રીડિંગ ત્યારે સિમ્પલ આપણે એક એક્ઝામ્પલ લઈએ કે આપણે હાઇડ્રોક્લોરિક એસિડ અને NOH વચ્ચેના કદમાપક પૃથક્કરણનો અથવા ટાઇટ્રેશનનું પ્રેક્ટિકલ કન્ડક્ટોમીટરની મદદથી કરીએ છીએ. તો એ વખતે તમે કેટલાક ml, માનો કે 5 ml સુધી તમે સોલ્યુશન એડ કરો છો ત્યાં સુધી કન્ડક્ટન્સ ઘટ્યા કરશે. કન્ડક્ટન્સ કેમ ઘટે છે એનું રીઝન પણ તમને સ્વાતિ મેડમ સમજાવશે. હું તમને બેઝિકલી પ્રેક્ટિકલમાં એટલું સમજાવીશ કે ત્યારે કન્ડક્ટન્સ ઘટે છે અને માનો કે 5 થી 6 ml પર તમે બીજો 1 ml એડી રેડો છો એ વખતે એ સોલ્યુશન ઉમેરીને જેવું તમે મિક્સઅપ કરશો અને સ્ટેડી થવા દેશો તો કન્ડક્ટન્સ પાછો વધવા માંડે છે. એનો અર્થ એ થયો કે તમારું એકચ્યુઅલ રીડિંગ 5 ml અને 6 ml ની વચ્ચે આવે છે. તો હવે મિત્રો, તમે 6 ml, 7 ml એમ કરતા કરતા 10 ml સુધી રીડિંગ લઈ લીધું, ટેબલ તમારું એક બની ગયું જેને આપણે કહીએ છીએ પાયલોટ રીડિંગ. હવે આ પાયલોટ રીડિંગ થયા પછી તમારે એકચ્યુઅલ રીડિંગ લેવાનું હોય છે. એકચ્યુઅલ રીડિંગ આપણે કઈ રીતે લઈશું? તો હવે ફરીથી તમારે તમારું બીકર લેવાનું. બીકરમાં ફરી 50 ml તમારું HCl નું સોલ્યુશન લો, ફરી 0 થી શરૂઆત કરો. હવે આપણે શું કરીશું કે 0 ml નું કન્ડક્ટન્સ નું રીડિંગ નોંધો, ફરી તમે બ્યુરેટમાંથી 1 ml સોલ્યુશન એડ કરો, મિક્સઅપ કરો, સ્ટેડી થવા દો. એમ કરતા કરતા તમે 4 ml સુધી 1-1 ml સુધી સોલ્યુશન એડ કર્યા કરો, રીડિંગ લયા કરો. એ રીડિંગ નેચરલી તમારા પહેલા સેટના રીડિંગની નજીકના જ હશે. હવે પછી આપણે શું કરવાનું અને માઇક્રો બ્યુરેટ ઉપયોગમાં લેવાનું કારણ શું? તો માઇક્રો બ્યુરેટ આને આપણે એટલા માટે કહી છે કે આ માઇક્રો બ્યુરેટમાં આપણી પાસે 0 થી 1 ml એટલે કે દરેક 1 ml ની વચ્ચે 0.1 ml સોલ્યુશન એડ કરી શકીએ અથવા માપી શકીએ
એવી આપણી પાસે વ્યવસ્થા છે, એવી સગવડ છે. એટલે આપણે જયારે સોલ્યુશન એડ કરતા હોઈશું ત્યારે 4 ml પછી આપણે 4.2 ml એડ કરવાનું. હવે 4.2 ml એડ કરવાનું હોય તો ત્યારે તમારી પાસે અહીંયા 4 ml સુધી આવી ગયું, પછી 0.2 ml એટલે 2 કાપા જેટલું સોલ્યુશન તમે એડ કરો. સોલ્યુશનને મિક્સઅપ કરો, સ્ટેડી થવા દો, કન્ડક્ટન્સ નોંધો, ફરી 0.2 ml જેટલું કરો. એમ કરતા કરતા તમારે 6 ml સુધી 0.2 ml જેટલું જ સોલ્યુશન એડ કરવાનું અને રીડિંગ લેવા કરવાના. 6 ml આવી ગયું પછી 7, 8, 9, 10 એમ 1-1 ml એડ કરી દો અને તમારું રીડિંગ લઈ લો. આ એક પ્રેક્ટિકલ માટે મેં તમને સમજાવ્યું. આપણે એવી રીતે જુદા જુદા એસિડ માટે પ્રેક્ટિકલ કરીએ છીએ. HCl માટે તમને બહુ શાર્પ રીડિંગ મળે છે. એસેટિક એસિડમાં મિત્રો શું થાય છે, એસેટિક એસિડ એ મંદ એસિડ કહેવાય છે અને મંદ એસિડમાં કન્ડક્ટન્સનો જે ચેન્જ છે એ આ કોન્સન્ટ્રેટ એસિડ અથવા તો સ્ટ્રોંગ એસિડ જેવો હોતો નથી અને એ વખતે તમને કન્ડક્ટન્સ ઘટી અને તરત વધે છે એવું રીડિંગ મળતું નથી. તો એમાં તમે રીડિંગ કઈ રીતે લેશો એ હવે આપણને સ્વાતિ મેડમ જુદા જુદા પ્રેક્ટિકલના એક્ઝામ્પલથી સમજાવશે. એટલે આપણને ઘણા બધા પોઈન્ટ આમાં સમજવાના છે. મેં તમને પ્રેક્ટિકલ મેથડ બતાવી, એની પાછળની થિયરી શું છે એ આપણને હવે સ્વાતિ મેડમ સમજાવશે. આ આપણે પ્રેક્ટિકલની વાત કરી, હવે જ્યારે થિયરી એની જોવાની છે કે આપણને આ રીતે પ્રયોગ કરતા જુદા જુદા દ્રાવણો માટે આના આલેખ કેવા મળશે અને એના ઉપરથી આપણે એની સપ્રમાણતા અને સાંદ્રતા કઈ રીતે શોધી શકીએ. તો આપણે પહેલા વાત કરીએ ધાત્વીય વાહકો અને વિદ્યુત વિભાજ્યમાં મુખ્ય ફરક શું છે, કે ધાત્વીય વાહકોમાં જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ પસાર થાય છે એનાથી વાહકતા નોંધાય છે. તો હવે મુખ્ય આ જે આપણે ડેમોન્સ્ટ્રેશન કર્યું એના ઉપર એના કરતી વખતે મુખ્ય કાળજી કઈ લેવાની છે તે હું તમને પહેલા કહી દઈશ કે એક તો આપણી પ્રયોગશાળાનું તાપમાન લગભગ અચળ રહેવું જોઈએ, કારણ કે તાપમાનની વાહકતા પર અસર થતી હોય છે. જ્યારે વાહક ધાત્વીય વાહક હોય એટલે તમારા ઘરમાં જે ઇલેક્ટ્રિસિટીના વાયરો છે એ ધાત્વીય વાહકોમાં જેમ તાપમાન વધશે તેમ અવરોધ વધશે, કારણ કે ઇલેક્ટ્રોન અંદર અથડામણ વધશે અને અવરોધ વધશે. તો જેમ અવરોધ વધશે તેમ વાહકતા ઘટશે. એટલે આપણે વાયર તરીકે કોપરના વાયર પસંદ કરીએ છીએ ઘરમાં, એનું કારણ આ એક છે કે એને બદલે જો આપણે એલ્યુમિનિયમ કે આયર્નના પસંદ કરીએ તો એની અંદર શું થશે કે તાપમાન વધશે તેમ તેમ એ જલ્દી ગરમ થઈ જશે અને ગરમ થતાં અવરોધ વધશે અને વાહકતા ઘટશે, એટલે તમારું ઇલેક્ટ્રિસિટીનું બિલ વધારે આવે. હવે આપણે વાત કરવાની છે વિદ્યુત વિભાજ્યોની. તો જ્યારે આપણે વાહકતા મિતિઓનું માપન કરીએ ત્યારે વિદ્યુત વિભાજ્યોની અંદર દ્રાવણોમાં આનાથી તદ્દન ઊંધી પરિસ્થિતિ છે. એટલે અહીં આપણે વિદ્યુત પ્રવાહનું વહન આયનોથી થાય છે અને આયનોની ઝડપથી થાય છે. તો અહીં જેમ જેમ તાપમાન વધશે તેમ તેમ આયનોની ઝડપ વધશે, અંદર અંદરની અથડામણ વધશે. હવે ઝડપ વધી એટલે વાહકતા વધશે. તો અહીંયા શું થશે કે જેમ જેમ તાપમાન વધશે તેમ તેમ તમારી વાહકતા વધશે. એટલે જો તાપમાન અચળ નહીં રાખવામાં આવે તો વાહકતાના મૂલ્યો બદલાતા જશે. એટલે પહેલી શરત એ છે કે વાહકતાના મૂલ્યો તમારા સરસ મળે તે માટે તમારે તાપમાન અચળ રાખવું જોઈએ. બીજું, તમે જે બ્યુરેટમાંથી દ્રાવણ ઉમેરો છો તેની સાંદ્રતા તમારા બીકરના દ્રાવણ કરતાં લગભગ 10 ગણી વધારે હોય તો તમારા જે મૂળ કદ તમે જે ધારો કે 25 કે 50 ml લીધું તેમાં ખૂબ મોટો વધારો નહીં થાય. જો ખૂબ વધારો થઈ જશે તો એ કદના વધારાને કારણે આપણા પ્રયોગમાં સીધી રેખાઓને બદલે કેટલીક વાર વળાંકવાળી રેખાઓ મળે છે. એટલે બીજી કાળજી આપણે આ રાખીશું કે એની અંદર આપણે જે બ્યુરેટમાં દ્રાવણ લીધું એની સાંદ્રતા બીકરમાંના દ્રાવણ કરતાં લગભગ 10 ગણી આપણે વધારે રાખીશું. તો હવે આપણે જોઈએ કે આપણે પ્રયોગો કરીએ છીએ તો એના રીડિંગ કઈ રીતે મળશે. તો આપણે જોયું કે વાહકતા મિતિ અનુમાપનો એટલે શું, કે જે અનુમાપનો કે જેની મદદથી આપણે વાહકતાની મદદથી અંતિમ બિંદુ નક્કી કરીએ છીએ. તો હવે એ અંતિમ બિંદુની અંદર જુદા જુદા આ વાહકતા મિતિઓના આપણે મુખ્ય 2 પ્રકારો જોવાના છે આજે. એક તો એસિડ બેઝ અનુમાપનો અને બીજા અવક્ષેપણ અનુમાપનો. તો પહેલા આપણે જોઈએ કે એસિડ બેઝ અનુમાપનોમાં આપણે કેટલા પ્રકારો જોઈશું. તો એની અંદર પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝનું અનુમાપન, પ્રબળ એસિડ વિરુદ્ધ નિર્બળ બેઝનું અનુમાપન, નિર્બળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝનું અનુમાપન, નિર્બળ એસિડ વિરુદ્ધ નિર્બળ બેઝનું અને એક પ્રબળ અને નિર્બળ એસિડના મિશ્રણનું પણ અનુમાપન જોઈશું. જ્યારે અવક્ષેપણ અનુમાપનોમાં
આપણે ઉદાહરણ તરીકે બેરિયમ ક્લોરાઇડ વિરુદ્ધ પોટેશિયમ ક્રોમેટનું અને સોડિયમ ક્લોરાઇડ વિરુદ્ધ સિલ્વર નાઇટ્રેટનું અનુમાપન જોઈએ. તો પહેલા આપણે વાત કરીએ પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના અનુમાપનની. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે ધારો કે HCl જેવા પ્રબળ એસિડનું NaOH જેવા પ્રબળ બેઝ સામે આપણે અનુમાપન કરવું છે. તો એનો અર્થ એમ થયો કે ઉન્નતિ મેડમે બતાવ્યું તે પ્રમાણે તમારે બીકરમાં લેવાનું રહેશે જાણીતા કદનું HClનું દ્રાવણ અને બ્યુરેટમાં ભરવાનું રહેશે આપણે જાણીતી સાંદ્રતાવાળું NaOHનું દ્રાવણ. હવે આપણે પ્રાયોગિક કન્ડિશન તૈયાર કર્યા પછી શરૂઆતની વાહકતા માપીશું. શરૂઆતની વાહકતા જે હશે તે શરૂઆતની વાહકતા આપણી સાને લીધે હશે દ્રાવણના HClના આયનીકરણને કારણે, દ્રાવણમાં જે H+ અને Cl- આયનો ઉદ્ભવ્યા તેને કારણે. હવે આ વાહકતા જે છે તે તમે જોઈ શકો છો તેમ શરૂઆતની વાહકતા વધારે છે કારણ કે HCl એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. મિત્રો, પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે એવું દ્રાવણ કે જેનું લગભગ સંપૂર્ણ આયનીકરણ થાય છે અને આપણે જાણીએ છીએ તેમ આપણી વાહકતા શાના પર આધાર રાખે છે? આયનોની સંખ્યા અને એના વેગ પર. તો સંપૂર્ણ આયનીકરણ થશે એટલે આયનોની સંખ્યા વધારે હશે અને બીજું HClના H+ આયનો સૌથી વધારે ચલન ધરાવતા આયનો છે એટલે કે એની વાહકતા શરૂઆતમાં વધારે હશે. હવે આપણે શું કર્યું કે બ્યુરેટમાંથી આપણે NaOHનું દ્રાવણ એની અંદર ઉમેર્યું. તો NaOHનું દ્રાવણ ઉમેરશું એટલે આપણી પ્રક્રિયા થશે એની અંદર શરૂઆતની વાહકતા મેં તમને કહ્યું તે પ્રમાણે H+ આયનને કારણે વધારે હશે. હવે આપણે જેમ જેમ એની અંદર NaOHનું દ્રાવણ ઉમેરીએ તેમ પ્રક્રિયા થશે HCl પ્લસ NaOH ઇઝ ઇક્વલ ટુ NaCl પ્લસ H2O. પણ એટલું યાદ રાખવાનું કે પૂરેપૂરા HCl સાથે પ્રક્રિયા થતી નથી, પરંતુ આપણે ધારો કે 0.5 ml NaOH અંદર ઉમેર્યો તો તેટલા ભાગના આયનોનું વિસ્થાપન થશે. કોની સાથે? HClના H+ આયનોનું વિસ્થાપન સોડિયમ આયન વડે થશે અને સોડિયમ ક્લોરાઇડ બનશે. હવે આપણે કહ્યું તે પ્રમાણે HClના H+ આયનોની આયનિક વાહકતા સૌથી વધારે છે અને એની સરખામણીમાં સોડિયમ આયનોની આયનિક વાહકતા ઓછી છે. એટલે આપણે જેમ જેમ આ પ્રક્રિયા થતી જશે તેમ તેમ તમને આલેખમાં દેખાય છે તે પ્રમાણે વાહકતા ધીમે ધીમે ઘટતી જશે કારણ કે વધારે આયનિક વાહકતા ધરાવતા H+ આયનનું વિસ્થાપન ઓછી આયનિક વાહકતા ધરાવતા સોડિયમ આયનથી થાય છે અને અંતિમ બિંદુ સુધી તમે જોઈ શકો છો તેમ વાહકતા ક્રમશઃ ઘટતી જશે. હવે આ અંતિમ બિંદુની જે વાહકતા છે તે શાને કારણે છે? NaClને કારણે. તો આ NaClની વાહકતા છે. હવે આપણે આની અંદર કોઈ સૂચક ઉમેર્યો નથી તો આપણને દેખાવાનું નથી કે આ અંતિમ બિંદુ આવી ગયું. આપણે એની અંદર વધુ આપણે NaOH ઉમેરવાનું ચાલુ રાખીશું પણ અંતિમ બિંદુ પછી જે NaOH ઉમેરીશું તે દ્રાવણમાં વપરાયા વગર પડી રહેશે. એની સાથે પ્રક્રિયા કરવા માટે હવે HCl નથી. તો હવે એ NaOH શું કરશે? તો હવે એ NaOHનું આયનીકરણ થશે. હવે એ વણ વપરાયેલા NaOHનું આયનીકરણ થવાથી સોડિયમ પ્લસ અને હાઇડ્રોક્સાઇડ માઇનસ આયનો ઉત્પન્ન થશે અને OH- આયનોની સ્પીડ એટલે કે આયનિક ચલન H+ આયનો કરતા બીજા ક્રમાંકની છે અને એને કારણે હવે પાછી વાહકતાના મૂલ્યમાં વધારો થશે કારણ કે એક તો આયનોની સંખ્યા વધી અને બીજું આ OH આયનોનું ચલન પણ વધારે છે. તો અંતિમ બિંદુ પછી આપણે જેમ જેમ આયન NaOH ઉમેરતા જઈએ તેમ તેમ શું થશે? વાહકતા ફરી પાછી વધતી જશે. અહીં મિત્રો એક વસ્તુ ધ્યાનમાં દોરું કે H+ આયનોના આયનિક ચલન કરતા હાઇડ્રોક્સાઇડ આયનોનું આયનિક ચલન ઓછું છે. એના કારણે શું થશે કે જે તમને આ નીચે ઉતરતી રેખાનો ઢાળ દેખાય છે આ મિત્રો આલેખ આપણે આગળ જોયું તે પ્રમાણે વાહકતા વિરુદ્ધ ઉમેરેલા NaOHના કદનો છે. તો નીચે ઉતરતી રેખાનો ઢાળ જે છે તે વધારે છે કારણ કે HClનું આયનિક ચલન વધારે છે અને એના પ્રમાણમાં હાઇડ્રોક્સાઇડ આયનોની ચલન કે વેગ ઓછો હોવાથી આ એને લીધે જે વાહકતામાં વધારો થાય છે એ રેખાનો ઢાળ પ્રમાણમાં ઓછો છે. તો અહીંયા આપણને બે રેખાઓ પ્રાપ્ત થઈ, એક H+ આયનના ઘટાડાને કારણે નીચે ઉતરતી રેખા અને બીજું OH- આયનના વધારાને કારણે ઉપર જતી રેખા. આ બે રેખાઓના ઇન્ટરસેક્શનનું પોઈન્ટ એટલે કે જે બે રેખાઓ એકબીજાને જ્યાં છેદે તે અંતિમ બિંદુ છે અને એ અંતિમ બિંદુ આપણને કદ દર્શાવે છે. શાનું કદ? NaOHનું કદ. એ NaOH એટલે ધારો કે અહીંયા આગળ તમારો X ml NaOH વપરાયો તો એનું આપણે
N1 V1 is equal to N2 V2 સૂત્રમાં એની કિંમત મૂકીશું અને એની મદદથી આપણને નોર્માલિટી મળશે. ફરી એકવાર આલેખ જોઈ લઈએ. ઉપર વાહકતા દર્શાવી છે અને નીચે ઉમેરવામાં આવેલા સોડિયમ હાઇડ્રોક્સાઇડનું કદ દર્શાવ્યું છે અને આપણને એક રેખા મળે છે એચ પ્લસ આયનના ઘટાડાને કારણે, બીજી રેખા મળે છે ઓએચ માઇનસ આયનના વધારાને કારણે. બંને રેખાઓ જ્યાં છેદે છે તે તમારું અંતિમ બિંદુ છે. ગણતરી માટેનું આપણું સૂત્ર છે N1V1 is equal to N2V2. તમે કરો છો તે પ્રમાણે એક તરફ તમારે HCLની નોર્માલિટી શોધવાની હોય તો N1 એટલે કે HCLની નોર્માલિટી થશે સોડિયમ હાઇડ્રોક્સાઇડની નોર્માલિટી, એનું કદ જે તમને આલેખ પરથી મળશે, અને નીચે આ HCLનું કદ એટલે કે જે તમે બીકરમાં લીધું છે એ દ્રાવણનું ચોક્કસ કદ જે તમને ખબર છે. અને એની સાંદ્રતા શોધવી હોય તો સપ્રમાણતાને એના તુલ્યભાર સાથે ગુણીશું એટલે આપણને એની સાંદ્રતા મળશે. તો આ થયો પહેલો પ્રકાર. હવે બીજો પ્રકાર આપણે જોઈએ સોડિયમ પ્રબળ એસિડ વિરુદ્ધ નિર્બળ બેઝનું, એટલે કે આપણે અહીંયા બેઝ પ્રબળને બદલે નિર્બળ લઈએ. તો આપણને જે આલેખ મળે તે આકૃતિમાં દર્શાવ્યો છે. અહીં પણ મુદ્દાઓ સરખા જ ધ્યાનમાં રાખવાના છે તમારે. પહેલું તો એનું ઉદાહરણ કે ધારો કે HCl જેવા પ્રબળ એસિડનું એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જેવા નિર્બળ બેઝ સાથે અનુમાપન કરવામાં આવે છે. તો હવે અહીંયા પણ પ્રબળ એસિડ છે, પ્રબળ એસિડ એટલે એનું આયનીકરણ સંપૂર્ણ થશે, પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. આયનીકરણ સંપૂર્ણ થવાથી એચ પ્લસ અને સીએલ માઇનસ આયનો છૂટા પડશે. એચ પ્લસ આયનનું આયનીકરણ સૌથી વધારે હોવાથી શરૂઆતની વાહકતા તમે જોઈ શકો છો તેમ વધારે હશે. એની અંદર તમે નિર્બળ બેઝ ઉમેરો છો, નિર્બળ બેઝ ઉમેરતા જાઓ તેમ તેમ તમારી પ્રક્રિયા થશે HCl પ્લસ NH4OH ઇઝ ઇક્વલ ટુ NH4Cl પ્લસ H2O. એટલે અહીં પણ એ જ વસ્તુ થવાની કે તમારી ઊંચી આયનિક વાહકતા ધરાવતા H પ્લસ આયનોનું સ્થાન કોણે લીધું, તો નીચી આયનિક વાહકતા ધરાવતા NH4 પ્લસ આયનોએ. તો આને લીધે વાહકતા એટલે કે વાહકતા ઓછી હોવાથી તમારી આયનિક વાહકતા તમે માપતા જશો તેમ તેમ એનું મૂલ્ય ઘટતું જશે. તમે આપણે જોયું તે પ્રમાણે શામાં નોંધીશું, એને મોમાં નોંધતા જઈશું અને જેમ જેમ એનું આપણે અંતિમ બિંદુ સુધી પહોંચીએ ત્યાં સુધી વાહકતાનું મૂલ્ય ઘટશે. અંતિમ બિંદુએ જે વાહકતા જે છે તે દ્રાવણમાંના NH4Cl ને કારણે છે. હવે દ્રાવણમાં પ્રક્રિયા કરવા માટે HCl નથી, તો હવે આપણને અંતિમ બિંદુનો ખ્યાલ નથી એટલે આપણે ઉમેરીશું એની અંદર NH4OH જે નિર્બળ બેઝ છે જેનું આયનીકરણ પ્રમાણમાં ઓછું થાય છે. હવે દ્રાવણમાં જ્યારે આપણે NH4OH ઉમેરીએ ત્યારે આમ તો એનું આયનીકરણ થવું જોઈએ, પણ એક તો એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, બીજું ત્યારે દ્રાવણમાં NH4Cl અગાઉથી હાજર છે. તો હવે શું થશે કે દ્રાવણમાંના NH4Cl ની સાથે ઉમેરવામાં આવતો NH4OH સમાન આયન અસર ઉદભવશે. સમાન આયન અસરને કારણે શું થશે કે દ્રાવણમાં આયનીકરણ અટકશે. આયનીકરણ અટકશે એને કારણે શું થશે કે જે વાહકતાનું મૂલ્ય આયનીકરણને કારણે વધવું જોઈએ જે આયનીકરણ ન થતા અચળ રહેશે. એટલે તમે અંતિમ બિંદુ પછી જેમ જેમ NH4OH ઉમેરતા જાઓ તેમ તેમ વાહકતાનું મૂલ્ય તમે જોઈ શકો છો તેમ બદલાતું નથી પણ લગભગ અચળ રહે છે. બહુ વધશે કે ઘટશે તો પણ બહુ ઓછું બદલાશે. હવે એ જે આયનિક વાહકતાનું મૂલ્ય બદલાય એને લીધે આપણે જોયું તે પ્રમાણે દ્રાવણમાં બે રેખાઓ પ્રાપ્ત થઈ. પહેલી જે નીચે ઉતરતી રેખા છે તે HCLના H પ્લસ આયનના ઘટાડાને કારણે અને બીજી જે રેખા છે તે આપણે અગાઉ જોયું તે પ્રમાણે NH4OHના સમાન આયન અસરને કારણે અચળ રેખા. એ બે રેખાઓ જે એકબીજાને છેદે તે અંતિમ બિંદુ છે. અને ફરી પાછું સપ્રમાણતા ગણવા માટેનું સૂત્ર N1V1 ઇઝ ઇક્વલ ટુ N2V2ની મદદથી આપણે HCLના દ્રાવણની સપ્રમાણતા અને સાંદ્રતા શોધી શકીએ. સાંદ્રતા એટલે સપ્રમાણતા ગુણ્યા તુલ્યભાર. એટલે ફરી એકવાર આલેખનું અવલોકન કરી લઈએ. એક રેખા એટલે વાહક આલેખ છે વાહકતા વિરુદ્ધ ઉમેરવામાં આવતા નિર્બળ બેઝના કદનો. પ્રબળ બેઝ એસિડ તરીકે HCl લીધો છે, શરૂઆતની વાહકતા વધારે છે. જેમ જેમ NH4OH ઉમેરતા જઈએ તેમ તેમ વધારે આયનિક વાહકતા ધરાવતા એચ પ્લસ આયનનું સ્થાન ઓછી આયનિક વાહકતા ધરાવતા NH4 આયન લે છે અને વાહકતાનું મૂલ્ય ઘટતું જાય છે. અંતિમ બિંદુ પછી ઉમેરવામાં આવતો સોડિયમ હાઇડ્રોક્સાઇડ આયનીકરણ અનુભવતો નથી કારણ કે એ NH4Cl સાથે સમાન આયન અસર અનુભવે છે. એને કારણે વાહકતાનું મૂલ્ય બદલાતું નથી પરંતુ અચળ રહે છે. તો આ બે રેખાઓ જ્યાં એકબીજાને છેદે તે અંતિમ બિંદુ છે અને એની મદદથી આપણે સપ્રમાણતા અને સાંદ્રતા શોધી.
ત્રીજો પ્રકાર છે નિર્બળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝ નિર્બળ બેઝનો. તો આપણે પ્રબળ એસિડ તરીકે HCl લીધેલો, નિર્બળ એસિડ તરીકે ઉદાહરણ તરીકે આપણે લઈએ એસેટિક એસિડ. એસેટિક એસિડ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. નિર્બળ વિદ્યુત વિભાજ્ય એટલે કે દ્રાવણમાં એનું આયનીકરણ અત્યંત અલ્પ પ્રમાણમાં થશે. આયનીકરણ ઓછું થાય એનો અર્થ એમ છે કે દ્રાવણમાં આયનોની સંખ્યા ઓછી છે, અને દ્રાવણમાં આયનોની સંખ્યા ઓછી એનો અર્થ એમ થાય કે વાહકતાનું મૂલ્ય પણ ઓછું. તો તમે જેમ આલેખમાં જોઈ શકો છો તેમ શરૂઆતની વાહકતાનું મૂલ્ય ઓછું છે. હવે આપણે જે પ્રક્રિયા કરીએ છીએ તેના બધા મુદ્દાઓ નહીં લેતા હું આપણે આલેખ પરથી જ સમજી શકીશું, કારણ કે હવે આપણને બે ઉદાહરણોથી ખ્યાલ આવી ગયો છે. તો અહીંયા એસેટિક એસિડ અને NH4OH વચ્ચે પ્રક્રિયા થઈને એમોનિયમ એસિટેટ અને પાણી બને છે. તો એમોનિયમ એસિટેટનું આયનીકરણ થાય છે એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. તો અહીંયા ઓછી આયનિક વાહકતા એટલે કે આયનોની સંખ્યા ઓછી છે એટલે શરૂઆતની વાહકતા ઓછી છે. જેમ જેમ એસેટિક એસિડ વપરાતો જશે તેમ તેમ એના આયનો તો ઘટશે, પણ એની સામે જે નવો ક્ષાર બને છે એમોનિયમ એસિટેટ એનું સંપૂર્ણ આયનીકરણ થાય છે, અને એનું સંપૂર્ણ આયનીકરણ થવાથી દ્રાવણમાં આયનોની સંખ્યા વધી, આયનોની સંખ્યા વધી એટલે આયનિક વાહકતા પણ વધી. તો મિત્રો અહીં આપણને દેખાય છે કે જેમ જેમ પ્રક્રિયા થાય છે તેમ તેમ અને જેમ જેમ એસિટિક એસિડ વપરાતો જાય છે તેમ તેમ આયનિક વાહકતા વધતી જાય છે. અંતિમ બિંદુ સુધી આ વધારો ચાલુ રહે છે. અંતિમ બિંદુ આપણે જોઈ શકતા નથી કારણ કે આપણે કોઈ સૂચક ઉમેર્યો નથી. આપણે વધારે બેઝ ઉમેરવાનું ચાલુ રાખીશું. હવે અંતિમ બિંદુએ જે આયનિક વાહકતા છે તે કોને કારણે છે તે આપ જાણી ગયા હશો. હવે એ આ એમોનિયમ એસિટેટને કારણે છે. હવે એની અંદર આપણે વધારાનો NH4OH ઉમેરીશું તો એની દ્રાવણમાં કોઈ પ્રક્રિયા થવાની નથી, એટલે એનું દેખીતી રીતે આયનીકરણ થવું જોઈએ. પરંતુ આપણને ખબર છે કે અગાઉથી દ્રાવણમાં એમોનિયમ એસિટેટ હાજર છે. એમોનિયમ એસિટેટની અંદર જલીય એમોનિયા એટલે કે NH4OH ઉમેરીશું તો અહીં પણ સમાન આયન અસર અનુભવશે, અને એ સમાન આયન અસર એટલે આયનીકરણ અટકે એટલે વાહકતાના મૂલ્યમાં ફેરફાર થવાનો નથી, કારણ કે આયનની સંખ્યા વધવાની નથી. તો અંતિમ બિંદુ પછી આપણે જોઈએ છે તેમ વાહકતાનું મૂલ્ય અચળ રહે છે. એટલે અહીં પણ આપણને આલેખમાં બે રેખા પ્રાપ્ત થાય છે. એક તો એસેટિક એસિડ જ્યારે વપરાય છે ત્યારે પ્રબળ વિદ્યુત વિભાજ્ય બને છે એમોનિયમ એસિટેટ, એને લીધે વાહકતાનું મૂલ્ય વધે છે. અંતિમ બિંદુ પછી ઉમેરવામાં આવતા બેઝ દ્રાવણમાં પ્રક્રિયા કરતો નથી, પણ એનું આયનીકરણ સમાન આયન અસરને કારણે અટકે છે અને વાહકતાનું મૂલ્ય અચળ રહે છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે આ બે રેખાઓ જ્યાં એકબીજાને છેદે તે આપણું અંતિમ બિંદુ, અને એની મદદથી આપણે સપ્રમાણતા અને સાંદ્રતા શોધવાની છે. હવે આના પછીનો પ્રકાર જે છે તે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝનો છે. તો અગાઉ જોયું તે પ્રમાણે નિર્બળ એસિડ તરીકે આપણે ધારો કે એસિટિક એસિડ લીધું, પ્રબળ બેઝ તરીકે NaOH લીધું. તો અહીંયા આગળ શું થવાનું છે, શરૂઆતની વાહકતા તો અગાઉના આલેખ પ્રમાણે જ રહેવાની છે. એસિટિક એસિડ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, દ્રાવણમાં એનું આયનીકરણ ઓછું થાય છે, આયનની સંખ્યા ઓછી તેમ વાહકતા ઓછી એટલે શરૂઆતની વાહકતાનું મૂલ્ય ઓછું છે. જેમ જેમ આ પ્રક્રિયા થશે તેમ તેમ ઓછી આયનિક વાહકતા ધરાવતા એસેટિક એસિડને બદલે દ્રાવણમાં શું બનશે, સોડિયમ એસિટેટ, જેનું સંપૂર્ણ આયનીકરણ શક્ય છે અને એને કારણે વાહકતાનું મૂલ્ય વધતું જશે, કારણ કે દ્રાવણમાં આયનોની સંખ્યા વધતી જાય છે. અંતિમ બિંદુ પછી હવે પરિસ્થિતિ બદલાય. હવે આપણી પાસે નિર્બળ બેઝ નથી પરંતુ પ્રબળ બેઝ છે. કયો? NaOH. તો દ્રાવણમાં NaOHનું પ્રમાણ આપણે જે નાખીશું અંતિમ બિંદુ પછી તેની સાથે પ્રક્રિયા કરવા માટે એસિડ હાજર નથી, એ પૂરેપૂરો વપરાઈ ગયો છે. તો હવે શું થશે, ઉમેરવામાં આવતો NaOH અંતિમ બિંદુ સુધી પછી પ્રક્રિયા કર્યા વિનાનો પડી રહેશે, પણ એ દ્રાવણમાં પડી રહેશે એટલે એનું આયનીકરણ તો થશે જ, અને એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોવાથી એનું સંપૂર્ણ આયનીકરણ થશે. બીજો મુદ્દો એ છે કે આયનોની સંખ્યા વધવાની સાથે સાથે અહીંયા પ્રબળ આયનિક વાહક એટલે કે ઊંચી આયનિક વાહકતા ધરાવતા હાઇડ્રોક્સાઇડ આયનની સંખ્યા વધે છે. એટલે કે એક તો આયનની સંખ્યા વધી, બીજું એ આયનોનું ચલન પણ વધારે છે, તો એને કારણે અંતિમ બિંદુ પછી આયનિક વાહકતા ઝડપથી વધે છે. મિત્રો અહીં એક મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે કે નિર્બળ એસિડ છે એસેટિક એસિડ, તો અહીંયા પણ શરૂઆતની વાહકતા આ આલેખમાં આપણે સીધી રેખા બતાવી છે, પણ શરૂઆતમાં અહીંયાથી આપણને એક વળાંકવાળી રેખા પ્રાપ્ત થશે, કારણ કે એની અંદર શું થાય છે કે એની અંદર આપણને નિર્બળ એસિડ છે એટલે એની અંદર સમાન આયન અસર શરૂઆતમાં થોડા તબક્કામાં ઉદ્ભવશે.
હવે એના પછીનો આલેખ જોઈએ. ધારો કે બે એસિડ ભેગા થઈ ગયા છે, પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ. તો એમાંના દરેક એસિડની સપ્રમાણતા અને સાંદ્રતા પણ વાહકતામિતીય અનુમાપનની મદદથી શોધી શકાય છે. તો પહેલા આપણે બીકરમાં લઈશું એસિટિક એસિડ અને એચસીએલના દ્રાવણનું મિશ્રણ, અને એની સામે આપણે કોઈ પણ બેઝ વાપરી શકીએ. પણ ધારો કે આપણે પ્રબળ બેઝનું અનુમાપન ઉદાહરણ તરીકે, તો તમે આલેખમાં જોઈ શકો છો તેમ શરૂઆતમાં જે આયનિક વાહકતા છે તે ઊંચી છે. એનું કારણ શું છે કે શરૂઆતમાં જે વાહકતા છે તે પ્રબળ એસિડના આયનીકરણને કારણે છે. એચસીએલ પ્રબળ વિદ્યુત વિભાજે છે, એનું સંપૂર્ણ આયનીકરણ થાય છે, અને એચસીએલના આયનોનું આયનિક ચલન પણ વધારે છે. તો એને કારણે દેખીતી રીતે શરૂઆતની વાહકતા વધારે હશે. મિત્રો, તમારે એટલું જ યાદ રાખવાનું કે જ્યારે પ્રબળ વિદ્યુત વિભાજી હોય ત્યારે આયનિક વાહકતાનું મૂલ્ય શરૂઆતમાં ઊંચું હોય, અને જ્યારે નિર્બળ હોય ત્યારે શરૂઆતની આયનિક વાહકતાનું મૂલ્ય નીચું હોય, અને એ નીચું મૂલ્ય પણ એની સાંદ્રતા પર આધારિત છે. તો હવે પાછા મૂળ વાત પર આવીએ કે ધારો કે એચસીએલનું અનુમાપન કરીએ, એટલે મિશ્રણનું અનુમાપન કરીએ છીએ, તો શરૂઆતની આયનિક વાહકતા એચ પ્લસ આયનને કારણે ઊંચી હશે. એની અંદર જેમ જેમ બેઝ ઉમેરતા જઈએ તેમ તેમ એની અંદર પ્રક્રિયા થશે. એની અંદર આપણી પ્રક્રિયા આગળ એસેટિક એસિડ અને એનએઓએચ એને લીધે બનશે તમારો આગળ જોયેલું તે પ્રમાણે અહીંયા એચસીએલ અને એનએઓએચ એટલે એનએસીએલ અને પાણી બનશે. તેમ તેમ એચ આયનની સંખ્યા ઘટતી જશે, એનું સ્થાન લેશે ઓછી આયનિક વાહકતા ધરાવતા સોડિયમ આયનો, અને વાહકતા ઘટતી જશે. અહીંયા આગળ આપણું પહેલું અંતિમબિંદુ આવી ગયું છે, પણ તમને પ્રત્યક્ષ એ દેખાવાનું નથી કારણ કે આપણે કોઈ રંગ પરિવર્તન અહીં જોઈ શકવાના નથી. આપણે વધારે એનએઓએચ ઉમેરીશું, પણ અહીંયા અંતિમ બિંદુ પછી ઉમેરવામાં આવતો એનએઓએચ પ્રક્રિયા કર્યા વિનાનો પડી રહેવાનો નથી. પણ અહીં આગળ શું થવાનું છે કે એની પ્રક્રિયા હવે નિર્બળ એસિડ સાથે થશે, જે આપણે લીધેલો છે એની અંદર એસેટિક એસિડ. તો એની સાથે પ્રક્રિયા કરવાથી સોડિયમ એસિટેટ બનશે, અને અહીં પણ શરૂઆતમાં સમાન આયન અસર ઉદભવશે, એને કારણે આયનિક વાહકતામાં થોડોક ડ્રોપ આવશે એટલે કે ઘટશે, જેમાં આલેખમાં સ્પષ્ટ બતાવાયું નથી. પરંતુ ત્યાર પછી આયનિક વાહકતા ધીમે ધીમે વધશે જેમ જેમ સોડિયમ એસિટેટ બનતો જાય તેમ તેમ. બીજું અંતિમ બિંદુ આવી ગયું તે પણ તમને દેખાવાનું નથી, પરંતુ વધારાનો હવે પછી જે એનએઓએચ ઉમેરીશું તે દ્રાવણમાં કોઈ પ્રક્રિયા કરવાનું નથી, અને એની અંદર એનું સંપૂર્ણ આયનીકરણ થવાથી વાહકતા ઝડપથી વધશે. તો અહીં આપણને ત્રણ રેખાઓ મળી કારણ કે એસિડ બે છે અને બેઝ એક છે. પહેલી રેખા મળી એચસીએલના એચ આયનોના ઘટાડાને કારણે, બીજી રેખા મળી એસેટિક એસિડના વપરાવાને કારણે, તટસ્થીકરણને કારણે, અને ત્રીજી રેખા મળી વધારાના એનએઓએચના આયનીકરણને કારણે. અહીં પહેલી બે રેખાઓ જે છેદે તે અંતિમ બિંદુ એચસીએલના અનુમાપન માટે વપરાયેલું છે, અને એ XML કદ આપણે એચસીએલના અનુમાપન માટે લેવાનું છે. અને બીજું જે અંતિમ બિંદુ મળશે તે અંતિમ બિંદુ તમારું એનએઓએચના એટલે કે એસેટિક એસિડના અનુમાપન માટે વપરાયેલું છે, અને એની ગણતરી માટે ઉપયોગમાં લેવાનું રહેશે. આમ એક્સ અને વાય એ N1V1 N2V2માં વારાફરતી લેવાથી એચસીએલ અને એસેટિક એસિડ બંનેની સપ્રમાણતા અને સાંદ્રતા તમે શોધી શકશો. તો આ તો થયા એસિડ બેઝ અનુમાપનની વાત. પણ ધારો કે કોઈ અનુમાપન એવું છે કે જેની અંદર તમારા પ્રક્રિયકો બે ભેગા થાય અને અવક્ષેપ મળે છે. હવે આવા અવક્ષેપન અનુમાપનોની અંદર કોઈ સૂચક કામ આવી શકતો નથી, ત્યારે આપણને વાહકતામિતિ અનુમાપનો કામ આવે છે કારણ કે અહીંયા સંપૂર્ણ અવક્ષેપન આપણને નળી આંખે જોઈ શકાતું નથી. તો હવે આપણે એનું ઉદાહરણ તરીકે લીધું કે ધારો કે આપણે બેરિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ, તમે આલેખમાં જોઈ શકો છો કે પહેલું ઉદાહરણ લઈએ આપણે બેરિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ ક્રોમેટ સામેનું અનુમાપન. તો શરૂઆતની આયનિક વાહકતા તમે આ વાહકતા વિરુદ્ધ ઉમેરવામાં આવતા પોટેશિયમ ક્રોમેટના કદનો આલેખ દોરો, તો શરૂઆતની આયનિક વાહકતા જે છે તે કોને કારણે છે? બેરિયમ ક્લોરાઇડને કારણે. હવે એની અંદર આપણે ઉમેર્યો પોટેશિયમ ક્રોમેટ એટલે બેરિયમ ક્રોમેટના પીળા અવક્ષેપ તમને મળશે. એને બરાબર હલાવીને એનું અનુમાપન કરવામાં આવશે, તેમ તેમ શું થશે કે અહીંયા આગાડી બેરિયમનો આયનોનું વિસ્થાપન અહીંયા આગાડી પોટેશિયમ આયનો વડે થશે, અને બંનેની આયનિક વાહકતામાં ઝાઝો તફાવત નથી. તો એને કારણે શું થશે કે વાહકતાનું મૂલ્ય લગભગ અચળ રહેશે અથવા તો બહુ જ ઓછું વધશે.
અંતિમ બિંદુ સુધીમાં પૂરેપૂરો બેરિયમ ક્લોરાઇડ વપરાઈ જાય છે. હવે ઉમેરવામાં આવતો પોટેશિયમ ક્રોમેટ દ્રાવણમાં કોઈ પ્રક્રિયા કરતો નથી, પરંતુ એનું આયનીકરણ થાય છે અને દ્રાવણમાં આયનની સંખ્યા વધી. મિત્રો, આયનની સંખ્યા વધી એટલે આપણને હવે ખબર છે કે જેમ જેમ આયનની સંખ્યા વધશે તેમ તેમ આયનિક વાહકતાનું મૂલ્ય પણ વધતું જશે. તો અંતિમ બિંદુ પહેલા લગભગ અચળ રહેતી આયનિક વાહકતા અંતિમ બિંદુ પછી ઝડપથી વધશે. અને ફરી પાછું આલેખમાં બે રેખાઓ મળી. પહેલી રેખા બેરિયમ ક્લોરાઇડના વિસ્થાપન, બેરિયમ આયનના પોટેશિયમ આયન સાથે વિસ્થાપનને કારણે, અને બીજી રેખા મળી તે પોટેશિયમ ક્રોમેટના આયનીકરણને કારણે. અને આપણે જાણીએ છીએ કે બે રેખાઓ જ્યાં એકબીજાને છેદે તે અંતિમ બિંદુ છે, અને એ અંતિમ બિંદુના કદનો ઉપયોગ કરીને આપણે N1V1 N2V2 પ્રમાણે આપણે સપ્રમાણતા અને સાંદ્રતાનું મૂલ્ય શોધી શકીએ. બીજું અવક્ષેપણ અનુમાપન જે છે એમાં પણ પરિસ્થિતિ સરખી જ છે, પણ અહીંયા આગળી NO3 અને Cl એટલે કે શરૂઆતની આયનિક વાહકતા નાઇટ્રેટ આયનોને કારણે હશે, જેની અંદર એનું સ્થાન લેશે ક્લોરાઇડ આયનો. બંનેની વાહકતા સરખી હોવાથી શરૂઆતની આયનિક વાહકતાના મૂલ્યમાં જાજો તફાવત થવાનો નથી, પરંતુ અંતિમ બિંદુ પછી દ્રાવણમાં ઉમેરવામાં આવતો NaCl જે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એટલે એનું સંપૂર્ણ આયનીકરણ થાય છે, અને એના સંપૂર્ણ આયનીકરણને કારણે દ્રાવણમાં આયનની સંખ્યા વધી, અને આયનની સંખ્યા વધી એટલે તમે જાણો છો તેમ વાહકતાનું મૂલ્ય ઝડપથી વધશે. તો અહીં પણ આપણને આવી જ બે રેખાઓ પ્રાપ્ત થશે. અહીંયા આગળ ઉમેરવામાં આવતું કદ પોટેશિયમ ક્રોમેટને બદલે તમે લઈ શકો સોડિયમ ક્લોરાઇડ. આલેખ સરખો જ મળશે અને બે રેખાઓ જ્યાં એકબીજાને છેદે તે અંતિમ બિંદુ થશે. તો મિત્રો, આજે આપણે આ જે બધા અનુમાપનો જોયા એ બધા અનુમાપનોની અંદરથી તમે જોયું કે કેટલી સરળતાથી આપણે આલેખની મદદથી આપણે અંતિમ બિંદુ માપી શકીએ છીએ. જ્યારે આપણે સૂચક વાપરીએ ત્યારે સૂચકની મદદથી આપણને રંગ પરિવર્તનમાં કેટલીક વખત બહુ ખ્યાલ આવતો નથી. બ્યુરેટમાંથી એકાદ બે ડ્રોપ વધારે પડી જાય, અને એવા સંજોગોમાં પણ આપણને રંગ પરિવર્તન, ખાસ કરીને જ્યારે રંગીનમાંથી દ્રાવણ રંગવિહીન થતું હોય ત્યારે રંગ પરિવર્તનનો ખાસ ખ્યાલ આવતો નથી. તો એવી પરિસ્થિતિમાં આપણા જે પરિણામો છે તેમાં એરર આવે, અને એ એરર આવે એ દૂર કરવા માટે આપણા આ વાહકતામિતિ અનુમાપનો ખાસ ઉપયોગી છે. હવે એક વસ્તુ જે આપણે ઉન્નતિબેને કહી તેમ કોષ અચળાંક માપવા માટે આપણે શું કરવું પડે, તો આ કોષ અચળાંક માપવા માટે આપણે કોઈપણ વિદ્યુત વિભાજ્યનું એક અવલોકન લેવું પડે. 25 ml ધારો કે આપણે KCl લીધું, 0.1 નોર્મલની એનું એક અનુમાપન, એક અવલોકન લઈ લીધું, એનું મૂલ્ય અને સ્પેસિફિક કન્ડક્ટન્સ એટલે કે વિશિષ્ટ વાહકતાનું એનું થિયોરેટિકલ વેલ્યુ હોય, એ મૂલ્ય આપેલું હોય, એની મદદથી વિશિષ્ટ વાહકતા ભાગ્યા તમે અવલોકન દ્વારા મેળવેલી વાહકતા, આ સૂત્ર પરથી તમને શું મળશે, કોષ અચળાંક. હવે તમે જે બધી આયનિક વાહકતા મેળવી એ આયનિક વાહકતાનું ધારો કે તમારે પરિવર્તન કરવું છે વિશિષ્ટ વાહકતામાં, તો આ જ સૂત્રનો ઉપયોગ કરીને તમે વિશિષ્ટ વાહકતા મેળવી શકો. હવે તમારી પાસે કોષ અચળાંક છે મિત્રો, તો હવે વિશિષ્ટ વાહકતા એટલે તમારી અવલોકન દ્વારા મેળવેલી વાહકતા, એની સાથે આપણે ગુણવાનું રહેશે કોષ અચળાંક. તમે આના પરથી પણ એને મેળવી શકો. તો આ રીતે તમને મળશે કોષ અચળાંકનું મૂલ્ય. ત્યાર પછી આપણે કરેક્ટેડ કન્ડક્ટન્સ એટલે મેં જેમ તમને શરૂઆતમાં વાત કરી કે જો અનુમાપન દરમિયાન આપણું કદ ધારવા કરતાં થોડું વધી જાય તો આપણને આ બે સીધી રેખાઓને બદલે શું મળશે, આલેખની અંદર વળાંકવાળી રેખાઓ. તો એ વળાંકવાળી રેખાઓને બદલે સીધી રેખાઓ પ્રાપ્ત થાય, અથવા તો કદમાં જે વધારો થયો એને લીધે આવતી એરર આપણે દૂર કરી શકીએ, તો એ માટે સુધારેલી વાહકતા અથવા તો નિરપેક્ષ વાહકતાનું સૂત્ર ઉપયોગમાં લેવામાં આવે છે, જે છે Capital V + small V / Capital V × C. અહીં C એટલે આપણે અવલોકન દ્વારા મેળવેલી વાહકતા, V એટલે બીકરમાં શરૂઆતનું કદ. ધારો કે આપણે 50 ml લીધું તો એ 50 ml એટલે તમારું કેપિટલ V થશે, ઇનિશિયલ વોલ્યુમ. સ્મોલ V એટલે તમે બ્યુરેટમાંથી ઉમેરેલું કદ, એટલે તમે 0.5, 1, 1.5 અથવા તો 0.1, 0.2 જે ઉમેરો તે ટોટલ વોલ્યુમ ઉમેરવામાં આવતું કદ તે સ્મોલ વી થશે. અને આ સૂત્રનો ઉપયોગ કરીને તમે નિરપેક્ષ વાહકતાનું મૂલ્ય મેળવી શકો. નિરપેક્ષ વાહકતાનું મૂલ્ય તમને આલેખમાં સીધી રેખાઓ મેળવી આપવામાં મદદરૂપ થશે. હવે આપણે જોઈ લઈએ કે આ વાહકતામિતિ અનુમાપનોના ફાયદા શું છે. તો ખાસ કરીને મેં તમને કહ્યું તેમ પ્રમાણે જ્યારે દ્રાવણ પોતે રંગીન હોય અથવા તો અપારદર્શક હોય ત્યારે આપણે એની અંદર જે પ્રક્રિયા ઉમેરીએ તેનો રંગ પરિવર્તન આપણને ખાસ દેખી જોઈ શકાતું નથી, તો એની અંદરથી આપણને સચોટ
એનું મૂલ્ય મેળવવા માટે આપણે વાહકતા મિતિયાનો માપનનો ઉપયોગ કરી શકીએ. ખાસ કરીને જ્યારે ખૂબ નિર્બળ દ્રાવણો હોય, બોરિક એસિડ, કેસેટિક એસિડ જેવા ખૂબ નિર્બળ વિદ્યુત વિભાજ્યો અથવા તો ઘણા મંદ દ્રાવણ હોય ત્યારે પણ આ સૂચકના કરતા આપણને આ વાહકતા મિતિયાનો માપનો દ્વારા સચોટ પરિણામો પ્રાપ્ત થઈ શકે. તે જ રીતે બે એસિડ મિક્સ થઈ ગયા હોય, આપણે જોયું તે પ્રમાણે એચસીએલ અને એસિટિક એસિડ, તો દરેક એસિડની સપ્રમાણતા અને સાંદ્રતા પણ આપણે વાહકતા મિતિ અનુમાપનોની મદદથી મેળવી શકીએ. બીજું, અહીંયા આગળ આપણે જોયું તે પ્રમાણે આપણે પહેલા અવલોકન કરવાના હોય છે. એ અવલોકનનો ઉપયોગ કરીને વાહકતા વિરુદ્ધ ઉમેરવામાં આવેલા પ્રક્રિયકનો આલેખ દોરવાનો હોય છે અને અંતિમ બિંદુ આપણે આલેખની મદદથી મેળવીએ છીએ. એટલે ધારો કે આપણને બે રેખાઓ અલગ અલગ પ્રાપ્ત થઈ અથવા વળાંકવાળી રેખાઓ પ્રાપ્ત થઈ, તો એને આપણે બંને રેખાઓને એકબીજા સાથે જ્યાં એનું પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન હોય, ઇન્ટરસેક્ટ થાય તે રેખા આપણે અંતિમ બિંદુ તરીકે તે બિંદુ લેવાનું હોવાથી અહીંયા આપણને અંતિમ બિંદુ જે મળશે તે એકદમ ચોક્કસ અને પરિશુદ્ધ હશે. એની અંદર કોઈ ભૂલ આવવાની શક્યતા નથી. એટલા માટે અહીંયા જે આપણને સપ્રમાણતાના મૂલ્યો મળશે તે એકદમ ચોક્કસ મૂલ્યો મળશે. એટલે એનો ઉપયોગ આ રીતે પણ થઈ શકે. અને બીજું મેં તમને કહેલું તે પ્રમાણે કે અવક્ષેપણ અનુમાપનો આપણે બે જે ઉદાહરણો જોયા કે સંપૂર્ણ અવક્ષેપણ આપણને ખબર પડતી નથી અને અવક્ષેપણ અનુમાપનો માટે કદ માપક પૃથ્થકરણ ઉપયોગમાં નીવડી શકતું નથી તે પરિસ્થિતિમાં આપણે બહુ સરળતાથી અવક્ષેપણ અનુમાપનો પણ અંતિમ બિંદુ, ચોક્કસ અંતિમ બિંદુ આપણે મેળવી શકીએ છીએ. નજીક નજીકના બે રીડિંગ એનો તમે તફાવત લઈ શકો. અહીંયા તમારી પાસે 0 ml નું રીડિંગ છે, 1 ml નું છે, 2 ml નું છે, 3 ml નું છે. તમારી સામે રીડિંગ લખ્યા છે 2.4 ml, 2.47, 2.55. હવે આ વખતે તમારું એન્ડ પોઈન્ટ કોની વચ્ચે આવશે એ નક્કી કરવા માટે તમારે આ બે રીડિંગ વચ્ચેનો તફાવત લેવાનો. માનો કે આ 2.41 છે અને અહીંયા 2.47 છે, એ બે વચ્ચેનો તફાવત તમે અહીંયા લખશો તો એ તફાવત તમને અહીંયા 0.06 નો મળશે. એવી રીતે 2.47 અને 2.55 વચ્ચેનો આ બે રીડિંગ વચ્ચેનો તફાવત તમે લેશો તો તમને એ તફાવત 0.08 મળશે. ફરી તમે 1 ml રેડ ઉમેરો છો અને તમને જે તફાવત મળ્યો 2.55 અને 2.65, તો એ તફાવત તમારો થયો 0.10. આમ કરતા કરતા તમે જ્યારે તફાવત લેશો તો હવેના નેક્સ્ટ રીડિંગમાં માનો કે તમારી પાસે તફાવત આવ્યો છે 0.27, તો આ 0.1 અને 0.27 એટલે મોટો તફાવત થયો, તો તમારું રીડિંગ આ 3 અને 4 ml ની વચ્ચે આવશે એમ તમે નક્કી કરી શકો. અને હવે પછી તમે જ્યારે સેકન્ડ સેટ લેશો ત્યારે 3 અને 4 ની વચ્ચે 0.2 ml ના રીડિંગ લેતા જાઓ એટલે તમને શાર્પ એન્ડ પોઈન્ટ મળે. આ વક્ર જે આપણે દોર્યો છે એ વક્ર અને એને સ્પર્શતી એક રેખા દોરો, બંનેના ઇન્ટરસેક્શન ઉપરથી તમે વોલ્યુમ લેશો, એ વોલ્યુમ તમારું એસેટિક એસિડનું થયું. તો મિત્રો, મેડમે કહ્યું એમ કન્ડક્ટોમેટ્રિક ટાઇટ્રેશન આપણને ખરેખર શાર્પ એન્ડ પોઈન્ટ નક્કી કરવા માટે ઉપયોગી છે. બરાબર મેડમ? આઈ હોપ કે તમને આજે જે પ્રેક્ટિકલ તમે જોયા, તમે જે પ્રેક્ટિકલ કરો છો એમાં તમને હવે ઘણી બધી સગવડતા, ઘણી બધી સરળતા પડશે અને તમારા ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ થયું હશે અમે આશા રાખીએ. અને જો છતાં પણ તમને પ્રશ્નો હોય તો તમે બેધડક ગમે ત્યારે બાયસેગના ફોન નંબર ઉપર મોકલી આપો અને અમે તમારા પ્રશ્નોનું નિરાકરણ જણાવીએ.